वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये उमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। पूर चौथो तरंग 110मो भगवान श्री हरि श्रीनगर थी निकलीने भक्तों ने दर्शन आपता आपता गढ़पुर पधारे छे। ए कथानु आपणे आमां श्रवण करीशुं। रंग पाचम के दे नही हरिजन सब ही जोया पूरवासी देश देश के पूजा लाए सोया। रंग पाचम के दे नही हरिजन सब ही जोया पूरवासी देश देश के पूजा लाए सोया। पूर्वासी देश देश के पूजा लाए सोया। पूर्वासी देश देश के पूजा लाए सोया। सवार से संजा वखत लग वसन भूषण अपार चंदन फूल के हार ही लाए आए न पार। सवर से संजावकत लग वसन भूषण पार चंदन फूल के हार ही लाए आए न पार। फागण नो महीनो चाली रह्यो छे। भगवान श्रीहरि श्रीनगर मां बिराजे छे। अद्भुत रंगोत्सव महाराजे कर्यो। सुबाना महल मां पधरामणी करी सुबाने भगवान श्रीहरिए कल्याणना मार्गनो अति दिव्य उपदेश आप्यो। रंगपंचमीनो दिवस हतो। श्रीनगरना हरिभक्तो पूजानो सामान लईने आव्या। सवारथी सांज सुधी वस्त्र आभूषण फूलना हार चंदन इत्यादि अनेक प्रमाणमां लावेला वस्तु पदार्थ भगवान श्रीहरिनी सामे धरता हता। यमुना बहन आदि शहरनी बाईयो मळीने एक रसोई आपी तेमज ते सहुए श्रीहरिनी पूजा पण करी। ते बधी बाईयोए पवित्र नाना भाईने हाथे पूजा करावी दूर रहीने श्रीहरिने अने सहु संतोने मस्तक नमावीने प्रणाम कर्या। दामोदर लालदास रणछोड हरिहर चोपदार कुबेरसिंह अने वजेराम आदि जे श्रीनगरना सर्व हरिभक्तो हता तेमणे भेळा मळीने एक दिवसनी रसोई आपी। તે સહુએ શ્રીહરિને ઘણા રાજી કર્યા અને વેલાલ ગામના જેસંગભાઈની પણ એક દિવસ રસોઈ હતી। આ દિવ્ય ગ્રંથો એવા છે, આ ગ્રંથોમાં ભગવાન શ્રીહરિની મૂર્તિ સમાયેલી છે, આ ગ્રંથરાજના આપણને દર્શન થઈ રહ્યા છે। આ તો આધુનિક પ્રિન્ટ થયેલો ગ્રંથ છે, મૂળ હસ્તાક્ષર લિખિતમાં આ ગ્રંથ વડતાલમાં અક્ષરભુવનના ત્રીજા માળે પધરાવ્યો છે। તમે દર્શન કરજો, આપણે ઊભા રહીએ ને આપણી હાઈટ કરતા ગ્રંથની હાઈટ વધી જાય, આટલા વિશાળ ગ્રંથો આપણા નંદ સંતોએ આ મહારાજની મૂર્તિમાં રસબસ થઈને લખ્યા છે। હા, એ નંદ સંતોએ આ ગ્રંથો એટલા માટે નથી લખ્યા એમને નોબેલ પ્રાઇઝ મળે,
એટલા માટે નથી લખ્યા કે વર્લ્ડ ફેમસ મોસ્ટ પોપ્યુલર બુક બને, એમણે કેવળ ને કેવળ એમને જે અનુભવ થયો, પુરુષોત્તમ નારાયણનો દિવ્ય આનંદ મળ્યો, એ આનંદ એમાં મશગુલ થઈને એમણે ગ્રંથ લખ્યો. 200 વર્ષ સુધી જેનું નામ હતું, જેની વાતો નહોતી સાંભળી, જે ગ્રંથની કોઈને જાણ નહોતી, આપણા આદિગુરુ આધારાનંદ સ્વામીને તાળીઓથી વધાવીવાલા ભક્તો, જે મહાપુરુષે કેટલો મોટો ગ્રંથ લખ્યો. તમે ક્યારેક ઘરે ટાઈમ કાઢીને એક નાનકડો ગ્રંથ લખજો, 25 પાનાનો. કેટલા લખશો? ચાલો ઊંચી આંગળી કરો, નિબંધ લખજો બસ. એમાં 21મી સદીમાં એ કાગળ લખવો હોય તો ભૂલી ગયા લોકો, તો હવે તો કાગળ લખવાનું ભૂલી ગયા. ત્યારે વાલા ભક્તો આપણને એમ થાય, મહારાજ ક્યાં ગયા, શું લીલા કરી, શું ઉપદેશ આપ્યો, કેવા ચરિત્રો કર્યા. આપણે ખૂબ ખૂબ તાળીઓથી આજે વધાવવા ભેગા થયા છે, આ ગ્રંથરાજને આપણે વધાવીએ. પૂજ્યપાદ ગુરુદેવને પણ આપણે ખૂબ તાળીઓથી વધાવીએ કે મહાપુરુષની કૃપાથી આપણે આ ગ્રંથની કથા કરી શકીએ છીએ. આવા રૂડા ગ્રંથો વાંચવા, વિચારવા, બોલવા અને સાંભળવા એ પણ લોયાધામ સિવાય ક્યાંય નહીં મળે. હા, તાળીઓથી વધાવો, એ પણ લોયાધામમાં છે. વેલાલના જેસંગભાઈ, જે હરિભક્તો વેલાલ ગયા હશે એને ખબર હશે, ગયા છો? આ કેવા બધા હરિભક્તો હતા. જેસંગભાઈએ મહારાજને 18 ઘરે લાડવા જમાડવાની નક્કી કરી. વાત મહારાજ કે બધા ઘરે મેં એક એક લાડુ એક સાથે જમી લેશું. કિલો કિલો, 2-2 કિલોના, 3-3 કિલોના લાડુ બનાવ્યા. મહારાજે ભગવાન પણ વાપર્યું, બધાના ઘરે લાડુ જેમાં. મહારાજ કે મારે નીકળવું છે. જેસંગભાઈનો પ્રેમ જોઈ મહારાજ રાજી થયા. નીકળતા નીકળતા મહારાજે કહ્યું, જેસંગભાઈ કંઈક માગો. અને જેસંગભાઈ બોલ્યા, મહારાજ તમે મળ્યા અમારું કલ્યાણ તો થઈ ગયું, અમને અમારી ચિંતા હવે નથી. મહારાજ દયા એટલી કરો, તમે આ મેડીમાં ઉતર્યા, શાસ્ત્રમાં એનું નામ મેઢ છે, આ જે મેડી છે, આ મેઢ ઉપર તમે મહારાજ બિરાજમાન થયા, તમે રોકાયા, અમારું કલ્યાણ તો થઈ ગયું, પણ એટલી કૃપા કરો કે આ મેઢ ગામનો દરવાજો છે નીચેથી, આ દરવાજા નીચેથી જે કોઈ માણસ નીકળે એ બધાને એક દિવસ તમે અક્ષરધામમાં તેડી જશો, આવું મને વરદાન આપો. વિચારો તાળીઓથી. જાણે અજાણે મનુષ્ય કે પશુ, પંખી કે કોઈ પણ વ્યક્તિ, એ મેઢના દરવાજા નીચેથી નીકળવાના ને શ્રીજી મહારાજે વરદાન આપ્યું છે. અને એના પરિણામે આ સ્વામિયાણ સંપ્રદાય કૂદકે ને ભૂસકે ચારે બાજુ વધે છે. હા, આપણા લોયાધામમાંથી કોઈ આવ્યા હશે જે વેલાલના, પછી એને મહારાજ સત્સંગમાં મૂકે, ત્યાં એને સંતોનો યોગ કરાવે, ધર્મનિયમ પાળે ને અંતે અક્ષરધામમાં જાય. આ બધા ભક્તોએ રસોઈ આપી. વડનગર અને વિસનગરના ઉત્સાહી હરિભક્ત બાઈ ભાઈ સહુની એક એક દિવસની રસોઈ લીધી. શ્રીહરિએ તેમને બોલાવ્યા, સહુને રાજી કર્યા. દંડાવ્ય દેશના હરિભક્તોની પણ એક દિવસની રસોઈ લીધી. સિદ્ધપુર સુધીના બધા હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા. તે સહુએ દર્શન કર્યા, તુરંત જ તેમને શ્રીહરિના ભગવાનપણાનો નિશ્ચય થયો. શ્રીહરિએ સહુને સમાધિ કરાવી. સમાધિમાં સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન થયા. તેમના મુખે જ શ્રીહરિનો મહિમા કહેવડાવીને પોતાના સ્વરૂપનો ભગવાન શ્રીહરિએ એ બધા ભક્તોને નિશ્ચય કરાવ્યો. શ્રીજી મહારાજના સર્વોપરી કાર્યમાં સમાધિ પ્રકરણ એક સર્વોપરી મહારાજનું અદ્ભુત કાર્ય છે. આપણા સંતોએ ગ્રંથોમાં લખ્યું, નોતી દીઠી નોતી સાંભળી રે પ્રગટાવી એવી પુનિત, જે વાત ક્યારેય સાંભળવા પણ નહોતી મળી, જાણવા પણ નહોતી મળી, વાંચવા પણ નહોતી મળી, એવી વાતોમાં સમાધિ પ્રકરણની અનેક વાતો છે. શેખ મિયાને દાઢીમાં મહારાજ ચમત્કાર મૂક્યો. કોઈને મહારાજ કે તમે કેશો દેખ મેરી દાઢી, આટલું બોલશો એટલે સમાધિ, બોલો દાઢીથી સમાધિ થાય એવું દાખલો સાંભળો તમે ક્યારે? આ કેના તો કયો, શેખ મિયાની દાઢી દ્વારા સમાધિ થતી. નંદ સંતોને મહારાજે લાકડી આપેલી. આજે પણ ભુજ મંદિરમાં તમે જાઓ તો આ લાકડી પ્રસાદીની છે, મહારાજે લાકડી આપેલી. એ લાકડીનો એક છેડો અડાડે એટલે સમાધિ થાય, અને બીજો છેડો અડાડે એટલે સમાધિ ઉતરી જાય. આવી રીતે શ્રીજી મહારાજે ચપટીમાં, જે 1000 જન્મે 1,00,000 જન્મે ભગવાનનો નિશ્ચય ન થાય, સર્વોપરીપણું ભગવાનનું ન ઓળખાય, એ ભગવાન સ્વામિનારાયણે ચપટીમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો.
જીવને ભગવાનના માર્ગે વાળ્યો અને આત્યંતિક કલ્યાણના અધિકારી કર્યા. આપણા પૂજ્યપાદ ગુરુજીનું પણ મિશન છે, સર્વોપરી તો મારો એક મહારાજ છે. ભગવાનને ભગવાન જાણી લઈને એટલે ઓટોમેટિક બધું થવા મળે, પછી બધું થવા મળે. આજે તમે આ વાત સાંભળી છે ને પેલી 3.5 વર્ષના 11 લાખ જન્મમંગલની, એટલે કાલે જો હવાર કેવા જન્મમંગલ થઈ, જોજો ખરા સકામ ભક્તિ, જોજો ખરા તમે બધા કાલે બધા આમ અનુભવ કરશો, તમે બધા થોડો થોડો કરવાના છે. અને આ વાત સાચી છે, ક્યારેક દુઃખ આવે ત્યારે ભજન થયું સુખમાં થતું, એમાં હિમાલયમાં ગયા હોય ને આપણી બસ ઉપર ચડતી હોય ને આપણે સમાચાર સાંભળીએ બે બસ પડી છે ને આપણે એ જ રસ્તે નીકળવાના હોઈએ તો કેવું ભજન થાય. વાલા ભક્તો એટલી વાત ચોક્કસ છે. આ કથા ભગવાન શ્રીહરિ, ભગવાન શ્રીહરિના આવા સંતો આમનું પ્રાગટ્ય જ એટલા માટે છે, જીવ ભગવાનનું ભજન કરે, જીવ ભગવાનમાં જોડાય. બાકી આ દુનિયામાં મોજ શોખ, આ જગતના ફેલ ફતુર, આ જગતના વ્યસન ફેશન એની ક્યાંક ઓછી છે. આમંત્રણ આપવું નથી પડતું, પૈસા રાખે છે, બમણી ફી રાખે છે. મને વચ્ચે આપણા યુવાન છોકરાઓ કિશોરો વાત કરતા હતા કે સેન્ચુરી કઈ પેલી ફાઇટ ઓફ સેન્ચુરી કરીને કોઈ ગેમ શો હતો અહીંયા સુપર બોલ જેવો, એક એક ટિકિટ $5,000 થી શરૂ થાય, $5,00,000 ને $1,000,000 સુધીની ટિકિટ. ટીવી ઉપર શો જોવો હોય તો તમને $100 ચાર્જ લાગે. અને કેટલા માણસોએ જોયો એ શો, મેં કીધું શું હતું એમાં, સ્વામી 22 મિનિટ કે 25 મિનિટમાં પૂરો થઈ ગયો. બોલો, પેલા બે ઢીક મારીને પડી ગયો એટલે પૂરો. આપણને થાય આવી રીતે આટલા બધા માણસો ગાંડા થાય છે, પણ આ મંદિરમાં બેસી આવી સરસ મજાની ખુરચી હોય, આવા પીયુડા મહારાજના દર્શન હોય, જો તો ખરા કેવા મહારાજ છે, એમ લાગે કે હમણાં મહારાજ નીકળીને આવવાના. આપણે ભાગ્યશાળી, આ દુનિયાની 2-4 વસ્તુ મળી કે ન મળી, આપણને આ મહારાજ મળ્યા ને એટલે બધું મળી ગયું, આટલું નક્કી કરી નાખો. એટલે કાલથી સકામ ભક્તિ નહીં કરજો તો કેવી કરજો, બાકી માગશો એટલું જ મળશે. ને મહારાજને એટલું કહેશો ને, મહારાજ અમે ભક્તિ કરીએ છીએ, અમને જેટલી ઘટ જરૂર હોય બધું તમે આપી દેજો, તો મહારાજની મેતે બધું આપશે. ભગવાન શ્રીહરિએ નિશ્ચય કર્યો. બધા લોકો કેવી સરસ વાત છે, જો સિદ્ધપુર લગ હરિજન હી જે તે, સિદ્ધપુર લગ હરિજન હી જે તે, હરિદર સહિત આયે તે 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 તે, હરિજન દરસ કરત હે માના, હરિજન દરસ કરત હે માના, સબ જાને નિશ્ચય ભગવાના, સબ જાને નિશ્ચય ભગવાના. તમે એટલું સરસ ગાઓ છો ને, આજે લાગ્યું કે કથા જામી હોય એવું. હા, એ બાજુ જોઈને બધા ગાતા જાઓ, બહુ સરસ ભગતે કરી લખી છે. અમારા ન્યાલકરણ ભગત, એમને તાળીઓથી વધાવો, ભગતને ખૂબ તાળીઓથી વધાવો. ઘણી વાર હરિભક્તો કહેતા હોય, સ્વામી તમે બહુ સેવા કરો, મને કે નિષ્કામ સ્વામીને કે, પણ વાલા ભક્તો આ મંદિરમાં સૌથી વધારે વધારે સેવા કોઈની હોય તો નાના ભગતની સેવા છે. એકલા હાથે આ કોમ્પ્યુટરો ચલાવવાના, સાઉન્ડ સિસ્ટમ ચલાવવાની, આ કેમેરા ચલાવવાના, આટલું બધું ચલાવવાનું, તો તમારા જેવા કોક પાછા કે ભગત આ સાઉન્ડ બરાબર નહોતું આવતું. બોલો, કોમ્પ્યુટરનું સાઉન્ડ બંધ રાખ્યું ને અહીંયા ફરિયાદ કરે. વાંધો નહીં, તમે કરજો, ના કરો એમ નથી કહેતો, પણ ભગતને તાળીઓથી વધાવો. આ ભગત તમારી બધાની કમ્પ્લેનો સાંભળી સોલ્વ કરે છે, શીખવાડે છે. હરિજન દરસ કરત હી માના, હરિજન દરસ કરત હી માના, સબ જાને નિશ્ચય ભગવાના, સબ જાને નિશ્ચય ભગવાના, હરિ કુ સમાધિ કરાય, શ્રી હરિ સબ કો સમાધિ કરાય,
हरि सबको समाधि कराई, श्री हरि सबको समाधि कराई। रामानंद स्वामी मुख सेवाए, रामानंद स्वामी मुख सेवाई, रामानंद स्वामी मुख सेवाए, रामानंद स्वामी मुख सेवाई। श्री हरि निश्चय कराए अपना, श्री हरि निश्चय कराए अपना, स्वामी नारायण लगे सब जपना, स्वामी नारायण लगे सब जपना। भगवान श्री हरि समाधि करावी, रामानंद स्वामी ना दर्शन करावा। रामानंद स्वामी कयू, आ सहजानंद स्वामी, आ स्वामी नारायण ये पोते प्रगट परब्रह्म छे, भगवान छे, अवतार ना अवतारी छे, अमारा जेवा अनंत अवतारो भक्तो जेनी स्तुति करे एवा भगवान छे। बधाने निश्चय थई गयो, कंठी पेरी आश्रित बन्या, स्वामी नारायण लगे सब जपना, स्वामी नारायण लगे सब जपना, स्वामी नारायण स्वामी नारायण, नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण लगे सब जपना, स्वामी नारायण लगे सब जपना। जीव प्राणी मात्र स्वामी नारायण करवा लाग्या। आखा श्रीनगर मां, आखा अमदावाद शहर मां, चारे बाजू गली गली मां स्वामी नारायण थवा लाग्यू। जीव प्राणी मात्र ने समझाई गयू, अक्षराधिपति छे, सर्वना कारण छे। आवी रीते भगवान श्री हरि नो जय जयकार थई गयो। हां, पण आ कथा मां डगले ने पगले जीवन नी एक एक वात बाबत तो स्पष्ट देखाई। ज्यारे मानसना मित्रो वधे ने, त्यारे मानसना दुश्मन ने शत्रु पण वधे छे। भगवान श्री हरि नो जयकार थयो, यश वध्यो। मैं तमने कथा में समझायु हतु, भगवान भगवान छे छता तमने ने मने शिखवाड़वा माटे श्रीनगर में भगवान श्रीहरि नो यश वध्यो। रघुनाथ दास आ भाव ने सहन न करी सक्यो, ए अमदावाद में उदास थई गयो। एने एम थयु श्रीनगर में मारू कई नहीं चाले, आ सहजानंद स्वामीए तो आखू श्रीनगर वश कर्यु। ए भूज गयो, कच्छना हरिभक्त ने पोता तरफ लीधा, सहुने पोतानी साथे नारायण सरोवर नावा माटे लई गयो। जोयुं तमे, श्रीहरि तरफ थी सौनी भावना फेरवी, तेमनी बुद्धि मलिन करी नाखी, भगवानना अवगुण नाख्या। आ तो आवा छे, आ तो जादूगर छे, कामण तुमण करे छे, लोकोने भरमावे छे, जात जातनी वातो करी, लोकोना मनमां अनेक प्रकारना तर्क उभा कर्या। भुजना सुंदरजी भाईए रघुनाथ दासनी विपरीत रीत देखीने मनमां विचार्यू, भगवान श्रीहरि ऊपर एक पत्र लखवानुं नक्की कर्युं। आज आ कथामांथी संकल्प करो, अमने भगवाननी अमने संतोनी नेगेटिव वात कोई पण करशे ए कोई पणनी वात तमारे सांभळवी ज नथी। आजे प्रतिज्ञा करीने ऊभा थाओ। आ दुनियामां आवा माणसोए बहु नुकसान कर्युं छे, एटला माटे कोई कह्युं छे, મોઢાથી ગયેલું ઝેર એક જ વાર મારે છે, પણ કાન દ્વારા ગયેલું ઝેર માણસને જન્મો જન્મ મારે છે। કઈ કઈ એટલી ભાવનાવાળી રાણી હતી, તમે રામાયણ વાંચો। ભગવાન રામ ગાદીએ બેસવાના છે, આ સમાચાર જ્યારે માતા કૈકેયીને મળ્યા છે ને, કૌશલ્યા કરતા વધારે આનંદ કૈકેયીને હતો। રામચરિત માનસ કહે છે, વાલ્મીકી રામાયણ કહે છે। પણ ઘરે આવે હિચકા ઉપર બેઠા બેઠા એ જ માતા કૈકેયી વાત કોને કરે છે, થોડું બોલો જોરથી, આનું નામ તો યાદ રાખવું જ જોઈએ, કોને કરી વાત? અને મંથરાને વાત કરી। મંથરાએ વડકું ભર્યું, અરે રામ ગાદીએ બેસવાની વાત તારું શું, તને અને તારા ભરતને આખી જિંદગીની સજા મળવાની, બીજું શું? આ દુષ્ટ સ્ત્રીના શબ્દોએ એવી અસર કરી જેના હૃદયમાં રામ રામ થતું હતું ને, એના હૃદયમાં કામ કામ થવા લાગ્યું, તમે જાણો છો ને। કૈકેયીની બુદ્ધિ બગડી, એ જ કૈકેયી કોપભવનમાં ગઈ, મહારાજા દશરથ ત્યાં ગયા,
દશરથની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ. તમે વિચારો એક વ્યક્તિના ઝેરીલા શબ્દોએ કેટલા લોકોનું બગાડ્યું. આ તો ત્રેતાયુગની વાત કરું છું, 70 લાખ વર્ષ પહેલાની. આજની જો વાત કરું ને, તમને એટલી જ નાની ભલામણ, આંખથી ખરાબ જોવાનું બંધ કરી દો, કાનથી ખરાબ સાંભળવાનું બંધ કરી દો અને જીભથી ખરાબ બોલવાનું બંધ કરી દો. આટલું તમે 3 વસ્તુ શીખી જાઓ ને તો પણ તમારું હૃદય એટલું ચોખ્ખું થશે, આ પીવડા મહારાજની મૂર્તિ સ્વપ્નમાં અને હૃદયમાં દેખાવા લાગશે. રઘુનાથ દાસની આવી મલિન વાતોથી હરિભક્તોના મનમાં તર્ક વિતર્ક થવા લાગ્યા. સુંદરજીભાઈ ડાયા હતા અને પત્ર લખ્યો. શું લખ્યું? હે શ્રી હરિ, આપના વિના અને સંતોના વિના કચ્છ દેશ ઉજળ થઈ રહ્યો છે. અરે આ રઘુનાથ દાસે આવીને હરિભક્તોને વિમુખ કર્યા છે. હરિભક્તો આગળ અમારી બળજબરી ચાલે નહીં, આપ આવશો એટલે બધું સારું થઈ જશે, આપના વિના આ બધું અવ્યવસ્થિત છે. અરે મહારાજ, શેરડીના વાઢના અત્યારે આ ગધેડા ધણી થઈ ગયા છે. આ રામાનંદ સ્વામીનો ખીલવેલો બાગ, આવા સારા ભલા ને ભોળા હરિભક્તો, પણ આ રઘુનાથ દાસ કેના જેવો? થોડું બોલો તમે. આ શેરડીનો વાઢ, શેરડી કોને નાખવાની હોય? માણસો માટેનો ખોરાક છે ને, ઉત્તમ ભોજન છે ને, પણ આ ગધેડાના ભાગે ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા, ધેનુકાર સુર નામનો અસુર હતો, તેણે તાલવનને કબજે કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ગયા. શ્રી કૃષ્ણને દેખીને મહાભયંકર ભયંકર ધેનુકાસુર તત્કાળ સન્મુખ આવ્યો. શ્રી કૃષ્ણે તેને એક ઘડી રમાડ્યો, તેના પ્રાણ લઈ લીધા, તાલવનથી દૂર કર્યો. આ વખતે આપ સંત થયા છો તો સંતની રીતે આને અહીંથી કાઢી મૂકો. મારા ભાઈ જે હરજીભાઈ છે ચોખવટ કરે છે. મહારાજ, અમે બે ભાઈ તો આમાં નથી ફસાણા, પણ ઘણા બધા ભક્તોને આ વાત અસર કરી ગઈ છે. મારા ભાઈ જે હરજીભાઈ છે તેઓ ક્યારેય રઘુનાથ દાસને માનતા નથી, કારણ કે અમે આપના પ્રતાપને દેખ્યો છે, તેને અમે મહાન પાપી માનીએ છીએ. રામાનંદ સ્વામીની હયાતીમાં પણ હરજીભાઈએ આ રઘુનાથ દાસનો બિલકુલ ભાર રાખ્યો નથી. અને મારા ભાઈ હરજીભાઈ તો મહાચાલાક છે, જેનું જેવું વર્તન હોય તેવું જોઈને જાણી લે છે. જેનું સારું પવિત્ર વર્તન દેખે તો હિરજીભાઈ જઈને તેને માથું નમાવી પગે લાગે. જેટલા બીજા મતપંથીઓ છે તે પણ હિરજીભાઈથી ધ્રુજે છે. મતપંથીઓ અહીંયા આવે છે તેને હિરજીભાઈ તેના જ મતના પ્રશ્ન પૂછીને હરાવે છે, એવા બુદ્ધિવાળાને ચાલાક અને ચતુર છે. રઘુનાથ દાસ તેમના ભયને લીધે ભુજમાં આવીને રહેતા નથી, તે અહીં ગુપચૂપ આવે છે અને પાછા જતા રહે છે. આપ અહીં આવો અને તેને અહીંથી કાઢી મૂકો. સદગુરુ રામાનંદ સ્વામીએ આ સત્સંગના માલિક આપને કર્યા છે. કેવી સરસ પ્રાર્થના કરે છે પત્રમાં, જે વિનંતી લખીએ છે. હા, રામાનંદ સ્વામી તબ કો સત્સંગ કે માલિક કીન, સત્સંગે માને વચન તવ દેવત એ સો દીન, સત્સંગે માને વચન તવ દેવત એ સો દીન. ગુરુદેવ રામાનંદ સ્વામી આ સત્સંગનો ભાગ તમને સોંપ્યો છે, તમને દેવત આપ્યું છે, ઐશ્વર્ય આપ્યું છે, તમારી વાતને બધા માને છે. અત્યારે આપ સૌને દેવત આપો છો એવી રીત આપે ધારી છે, એટલા માટે જ અમે આપને વિનંતી કરીએ છીએ, હે અસુરારી, આપ અમારી વાતને સાંભળો. પછી શ્રીહરિએ અમદાવાદથી નીકળવાની તૈયારી કરી. ભાઈ રામદાસજી સ્વામી વગેરેને વિસનગર મોકલ્યા. શ્રીહરિ જે રીતે શ્રીનગરમાં પધાર્યા હતા એવી જ રીતે બહાર નીકળ્યા. બધા મતપંથીઓ જીતી લીધા. પહેલા અસલાલી ગામ આવ્યા. વેણીભાઈ આદિ હરિભક્તોએ, મોટા અમીન હતા તેઓએ શ્રીહરિની સન્મુખ આવી ચરણો પકડ્યા, પૂજા કરી અને ખૂબ આનંદિત થયા. ત્યારબાદ શ્રીહરિ જેતલપુર પધાર્યા, ત્યાં એક રાત રોકાયા. બહુનામી શ્રીહરિએ ત્યાંથી સંતોને અલગ અલગ ગામોમાં સત્સંગ કરાવવા માટે મોકલ્યા. વિચાર કરીને ગુજરાતના ચરોતર પ્રદેશમાં પણ મોકલ્યા. ગીરધારી શ્રીહરિ ત્યાંથી ચાલતા ચાલતા ધોળકા પધાર્યા. ત્યાંના હરિભક્ત નારાયણજીભાઈને રેવાશંકર વગેરે ઘણું સન્માન કર્યું. શ્રીહરિ કોઠ ગયા, ત્યાંથી બડોલ ગયા. ત્યાં નાડોદા રાજપૂત હરિભક્તો વીરાભાઈ, દેવાભાઈ, જાદવજીભાઈ, વિશ્રામભાઈ આદિ હતા. શ્રીહરિ ત્યાં બડોલમાં એક રાત રહ્યા. ત્યાંથી શ્રીહરિ ચાલ્યા ખડોલ અને ખસ્તા પધાર્યા. ત્યાંથી રોજકા આવ્યા. ત્યાંના બધા હરિભક્તો શ્રીહરિની સામે આવ્યા. ત્યાંથી શ્રીહરિ કાકાભાઈના અતિ વિવેકભર્યા આગ્રહથી એક રાત રોકાયા. ત્યાંથી શ્રીહરિ ઝિંઝર ગામ આવ્યા.
ત્યાં ખોડાભાઈને દર્શન દીધા, ત્યાંથી ભીમનાથ થઈને ચાલ્યા, તે પોલારપુર ગયા, ત્યાંથી કુંડળ ગયા, ત્યાંથી કારિયાણી પધાર્યા, ત્યાંથી ઝિંઝાવદર રોકાયા, શ્રીહરિ જે ગામ આવ્યા ત્યાંના હરિભક્તોને બહુ જ સુખ દીધું. જે હરિભક્તોને જેવા મનોરથ હતા તેને શ્રીહરિએ તેવા રૂપમાં પૂરા કર્યા. શ્રીહરિ ગઢપુર આવ્યા ત્યારે ત્યાંના હરિભક્તો શ્રીહરિની સન્મુખ આવ્યા. દરબારે ભલ ખાચર તો એક કોષ જેટલું સામા આવ્યા. તેમણે શ્રીહરિને ઘણી વિનંતી કરીને પોતાના દરબાર ગઢમાં લઈ ગયા. શ્રીમદ સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિચરિત્રામૃત સાગર આ બધા ગ્રંથો એમ કહે છે, જેમ કોઈ ઘરનો માણસ ગમે ત્યાં જાય પણ ફરી ફરીને પાછો ઘરમાં જ આવે, પૃથ્વીનો છેડો ઘર. ગ્રંથના લેખક આદિગુરુ આધારાનંદ સ્વામીના ચરણોમાં આપણે વંદન કરી બે મિનિટ ધૂન સાથે આપણે સભાને પૂરી કરીશું. આગળ આપણે ખૂબ નાનકડો દિવ્ય અને ભવ્ય આ ગ્રંથરાજના પૂજનનો કાર્યક્રમ લેવો છે. પૂજ્ય શ્રીજી સ્વામી આપણને એ કાર્યક્રમ દ્વારા વિશેષ માહિતી આપશે. તો દો મિનિટ કે લીએ ધૂન. સ્વામી નારાયણ, 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 ઘનશ્યામ મહારાજ.